ગુજરાત રાજ્યની કાયદા વ્યવસ્થા ધૂળમાં પડી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે બેફામ ગાડી હંકાવનાર નબીરાઓને હવે ગુજરાત પોલીસનો ડર હોય જ નહીં એવું લાગે છે. બોપલ આંબલી રોડ પોશ વિસ્તાર જે ગણવામાં આવે છે અમદાવાદનો, ત્યાં પી કાર્સમાં બેફામ કાર હંકાવતો નબીરો ઝડપાયો છે. 42 વર્ષની ઉંમરનો આ રિપલ પંચાલ અત્યારે ચારેકોર ચર્ચાનો વિષય છે, કારણ કે જે રીતે તેને અકસ્માત સર્જ્યો છે અત્યારે એ અકસ્માતની ચર્ચા ચારેકોર થઈ રહી છે. ત્યારે કોણ છે આ રિપલ પંચાલ? શા માટે તે આવી રીતે વાહન હંકારી રહ્યો હતો? શું સાચે તે પીધેલી હાલતમાં હતો કે પછી તેની માનસિક સ્થિતિ બરાબર નથી? શું છે તેનું બેકગ્રાઉન્ડ? જાણીશું વિગતવાર આ રિપોર્ટમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. બોપલ આંબલી રોડ પર 25 નવેમ્બર સવારના સમયે ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવે છે. ઓડી કાર ચાલકે સર્જેલા આતંકના કારણે રસ્તા પર ભાગમ દોડ મચી જાય છે. કાર ચાલકે એક બાદ એક વાહનોને અડફેટે લઈ ભાગવાનો પ્રયાસ કર્યો. રસ્તા પર હાજર લોકોએ કારની પાછળ દોડ લગાવી અને તેને પકડવાનો પ્રયાસ કર્યો. અકસ્માત સર્જી ભાગી રહેલા કાર ચાલકે આગળ રેલિંગમાં કાર અથડાવી, ત્યારબાદ ત્યાં પહોંચેલા લોકોએ ચાલકને ઝડપી પોલીસના હવાલે કર્યો. પોલીસે પકડ્યા બાદ પણ કારનો ચાલક લથડિયા ખાતો જોવા મળ્યો. બોપલ આંબલી રોડ પર નશાની હાલતમાં કાર ચલાવી અકસ્માત સર્જનાર રિપલ પંચાલ સામે 2 મહિના પહેલા પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધાયો હતો. 16 સપ્ટેમ્બરના રોજ ઝાયડસ 4 રસ્તા પાસે એક લાલ કલરની જીપ કંપાસ કારમાં સવાર 42 વર્ષીય રિપલને પીધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવે છે. નશાની હાલતમાં કાર ફૂલ સ્પીડમાં ચલાવી અકસ્માત કરનાર રિપલ પંચાલને દારૂની લત છોડાવવા માટે 2 વખત રિહેબ સેન્ટર પણ મોકલવામાં આવે છે, છતાં તેની લત છૂટતી નથી. રિપલના પિતાના અવસાન બાદ તે તેના માતા સાથે રહે છે, જેઓ પથારી વર્ષ છે. રિપલ પંચાલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. તેનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે બાબા રિપલ પંચાલ નામથી. તે રીલ બનાવતો રહે છે, તેમજ બોલિવૂડ સ્ટાર સુનિલ શેટ્ટી તથા પલક તિવારી સાથે પણ તેની તસવીરો છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી એક રીલમાં તેઓ કહે છે કે મુજે ફર્ક નહીં પડતા તુમ ક્યા સોચતે હો મેરે બારે મેં, મેં લોગો કો સફાઈ દેને કે લીએ પેદા નહીં હુઆ. આવા અનેક પ્રકારના રીલ રિપલ પંચાલ બનાવતો હોય છે અને કલર કરતો રહેતો હોય છે. આ સાથે જ કોણ છે રિપલ પંચાલ, શું કરે છે તેની પણ આપણે વાત કરીએ. રિપલ પંચાલ સોશિયલ મીડિયા પર પોતાને બાબા તરીકે ઓળખાવે છે. બાબા રિપલ પંચાલ નામથી સોશિયલ મીડિયામાં અકાઉન્ટ છે. રિપલની બોલિવૂડ હીરોને પણ આંજી દે તેવી લાઇફસ્ટાઇલ છે. ઇન્સ્ટા પર ઇન્ફ્લુએન્સર એન્ટરપ્રિન્યોર તરીકે તે પોતાની ઓળખ દર્શાવે છે. તેઓ ફોટોગ્રાફીનો પણ ખૂબ શોખીન નજર આવે છે. રિપલ પંચાલ સેન્કો વાલ્વ નામની કંપનીનો માલિક છે. કલોલના સાતેજમાં કોઠારી એસ્ટેટમાં આવેલી આ કંપની છે. દિલ્હીમાં પણ રિપલ ધરાવે છે ઓફિસ. 16 સપ્ટેમ્બરે હેબતપુરા રોડ પર પણ કાર હંકારી તેને અકસ્માત સર્જ્યો હતો. રિપલ બોડકદેવમાં પણ પહેલા અકસ્માત સર્જી ચૂક્યો છે. પહેલા વાહન ચેકિંગ સમય પણ નશામાં ઝડપાયેલો છે રિપલ. રિપલ પંચાલને અકસ્માત કર્યાનો હાલ તો કોઈ અફસોસ તેના ચહેરા પર નથી નજર આવી રહ્યો. આરોપી રિપલે કહ્યું છે કે મને કોઈ અફસોસ નથી, અને એટલું જ નહીં, લોકોએ તેને માર માર્યો પણ હજુ સુધી તે હોશમાં આવ્યો નથી. તો રિપલ પંચાલ પર આવનારા દિવસોમાં શું એક્શન લેવામાં આવે છે કાયદાકીય રીતે, અને ગુજરાતમાં શું સાચે સુધારો આવે છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.